भुजंग तुंग मालिका नमनमतिमनिनादवतमर्वयं चकार चंडतांडवं तनोतु नः शिव 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 कैलाशों के वासी दौलीदारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना शिव कैलाशों के वासी दौलीदारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना हरना आ शंकर
चम्बेरे चौगाना एक थाड़ेरा तेरा चम्बेरे चौगाना दूजा लाई देता भर मोरा ओ बोले बाबा दूजा लाई देता भर मोरा शिव कैलाशों के वासी डोली दारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना शिव कैलाशों के वासी डोली उर्वारुत्वमेव वंदना मृत्योर्मोक्षयमामृता सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहं सिद्धेश्वर महादेव की जय।
हर हर महादेव हर। बोलो स्वामी नारायण भगवान ने, श्री कष्ट भंजन देव ने, श्री सिद्धेश्वर महादेव ने। वाला भक्तजनों, तमे बधा तो आज टीवी आगळ गोठवाई गया छो, यूट्यूब अने फेसबुक ना माध्यम थी आप सब कोई आज श्रवण करी रहा छो। अपने ख्याल हशे के आ आपणी कथानु कदाच छेल्लू सत्र होई सके, पण शास्त्रीजीने आ कथाने जे चाहना मळी छे श्रोताओ तरफथी, दररोज 150-200 जणाना પોતાના હૃદયના અભિપ્રાયો અહીં પહોંચતા હોય છે, પણ સમય અને સંજોગ આપણા વશમાં નથી, એ તો ભગવાન શ્રી હરિના હાથમાં છે, એટલે દરેકના હૃદયના ભાવ પણ આપણે નથી લઈ શકતા, પણ આપ સૌ કોઈનો ભાવ જરૂર અહીં દાદાના સાનિધ્યમાં શાસ્ત્રીજી સુધી પહોંચ્યો છે, ત્યારે હજી આગળ આપને 2 દિવસ વધારે કથાનો શ્રવણ કરવાનો લાભ મળશે, ત્યારે ખરેખર આપ સૌ કોઈ આનંદની લાગણી અનુભવતા હશો। વાલા ભક્તજનો, દૈનિક કથા દરમિયાન આજની જેમના તરફથી સેવા છે એવા પૂજ્ય ગુરુવર્ય અથાણાવાળા સ્વામીના પરમ કૃપાપાત્ર સેવક પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલ, જગદીશભાઈ રાવજીભાઈ પટેલ ખાનલી પરિવાર, તેઓ આજની દૈનિક સેવામાં સેવા નોંધાવી રહ્યા છે, ત્યારે જોરદાર તાલીઓથી આપણે આ પરિવારને વધાવી લઈએ। હજારો લોકો નિત્ય પ્રત્યે આ કથાનું શ્રવણ કરે અને પોતાના હૃદયના ઉદ્ગારો અહીં સાળંગપુર સુધી પહોંચાડતા હોય છે, ત્યારે એવા જ એક ભક્ત જેમણે પોતાનો અંગત અનુભવ અહીં આપણી સૌ કોઈની વચ્ચે પત્ર દ્વારા વ્યક્ત કર્યો છે, એની ભાવના ખૂબ અતિશય સુંદર છે, આવો એના જ શબ્દો દ્વારા આપણે સૌ કોઈ શ્રવણ કરીએ। શ્રી કષ્ટભંજન દેવ દાદા સત્ય છે, સ્વામીજી એક જીવતો જાગતો અનુભવ આજે હું અહીં કહી રહ્યો છું। દાદાની કથા જેવી ચાલુ થાય એની થોડી વારમાં જ મારો પુત્ર સૂઈ જાય છે। હવે આપણને સામાન્ય રીતે એમ લાગે કથા ચાલુ થાય હોઈ જાય તો માનવની પ્રકૃતિ હોય, પણ એ કોની પ્રકૃતિ હોય સમજી રાખવું, જે કથામાં સૂઈ જાય ને એને સમજવું કે આ સંપૂર્ણ જ્ઞાની લાગે છે। બાકી જે જિજ્ઞાસુ ભક્ત હોય એ તો સતત જાગૃતતા સાથે સાવધાનની સાથે એ પોતે કથાનો એક એક શબ્દને પોતાના હૃદય સુધી પહોંચાડતા હોય છે। આ ભાઈ લખે છે, મારો પુત્ર સૂઈ જાય છે, સ્વામીજી કહેવાનો આશય એ છે કે સુંદરકાંડના એક એક શબ્દથી જ મારો પુત્ર છેલ્લા 22 દિવસથી ખૂબ જ હરક સાથે દાદાના ખૂબ સારા સુંદર ભજનો તેના કાને પડતા જ તે સૂઈ જાય છે। સ્વામીજી, આ તો દાદાની અસીમ કૃપા મારા દીકરા ઉપર થઈ છે, કારણ કે આ મારો દીકરો છે પણ એની મા નથી, હું એનું લાલન પાલન કરું છું, અને એને કારણે મને મારા જીવનમાં ખ્યાલ છે કે આ દીકરાને સુવડાવવો એ ખૂબ અઘરી બાબત હોય છે, ત્યારે જ્યારે હવે એને એવી ટેવ પડી ગઈ છે કે રોજ રાત્રે આપની કથાનો પ્રારંભ થાય અને થોડીક ક્ષણોમાં એ કથા સાંભળતા સાંભળતા જ જય શ્રી રામ કહીને એક સુવાની સુટેવ પડી ગઈ છે, દાદાના ચરણોમાં એ જ પ્રાર્થના કરો કે મારા દીકરાને આવી એના જીવનમાં અનેક સારી સુટેવો અપાવે એવી મારી દાદાના ચરણોમાં પ્રાર્થના છે। હું શ્રી કષ્ટભંજન દેવ દાદાનો ખૂબ જ આભારી છું, કારણ કે મારે પત્ની નથી એટલે દીકરાની તમામ જવાબદારી મારી ઉપર છે। દાદા મારી ઉપર રાજી રહેજો, સ્વામીજી મારી ઉપર રાજી રહેજો। જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કષ્ટભંજન દેવ,
हितेश भाई जोशी कपड़वंज जोरदार तालियों थी आ भूदेव ने वधावी लिए अने तमे बधा गृहस्थ जाणता हो छो के जे दीकराने मान होय अने एने केवी परिस्थिति होय संसारीनी त्यारे आ भूदेव ने आ दादानी कथा कई रीतना उपयोगी निवड़ी रही छे। मने एम लागे नानो छोकरो भले सूई जाय ए एना बाप माटे सुखकारी छे एनी माटे सुखाकारी छे पण तमे बधा आ कथाथी जागी जाजो कारण के आ जगाड़वानो वखत छे जागवानो वखत छे आ आगळ वधवानो वखत छे। पूज्य शास्त्री स्वामी आपणने सौ કોઈને સુંદરકાંડની કથાનું શ્રવણ કરાવે છે। બાલભક્તજનો આજે અમારું વડતાલનું ઘરેણું કહેવાય પણ આફ્રિકામાં જઈ અને નિવાસ કરે છે એવા પરેશભાઈ પટેલ વડતાલવાળા હાલ આફ્રિકા એમનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસ તો ભાઈ બધા ઘણા બધા હોય પણ એને એટલા માટે યાદ કરવાના થાય કે આજે હજારો નહીં પણ લાખો લોકો વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરતા હોય હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા હોય ધર્મદેવ ભક્તિમાતા વાસુદેવ નારાયણના દર્શન કરતા હોય અને જે દર્શનનું સુખ આપી રહ્યો છે એવી જે આગળની જે જાળી છે ને એ પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીએ એ એમની પાસેથી એ બહુ મોટી સેવા લઈ અને આ લાખો સંતો હરિભક્તોને સુખાકારી થાય આવી ઘણી બધી સેવાઓ આ ભગત પાસે કરાવી છે અને હાલ પણ શાસ્ત્રીજીના વચને એમની સાથે એટલા બંધાયેલા છે કે જ્યારે જ્યારે શાસ્ત્રીજીએ આ સંપ્રદાયમાં એમના લક્ષ્મીની જરૂર પડી છે ત્યારે એમણે સદલક્ષ્મી આ સંપ્રદાયને અર્થે શાસ્ત્રીજીના વચને એમણે વાવરી છે ત્યારે શાસ્ત્રીજી ઉપર એમને હૃદયનો નાતો છે આત્મીયતાનો નાતો છે એટલે શાસ્ત્રીજીના શ્રી ચરણોમાં વિનંતી કરીશું કે આપ જ્યારે સુંદરકાંડની કથા કરતા હો જેમ ભગવાન રામના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજ છે એમ અમારે આ વડતાલનો ભગત પરેશભાઈ પટેલ છે ત્યારે તમારા આશીર્વાદની એને અત્યંત આવશ્યકતા હોય તો આપ સુંદરકાંડની દાદાની કથાની સાથે એ ભક્તરાજને પણ તમારા અંતરના આશીષ અર્પો એવી અમે સૌ કોઈ વિનંતી કરીએ છીએ। તો આવો શ્રવણ કરીએ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામ। બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય। પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરિ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જેમના આશીર્વાદથી જેમની કૃપાથી જેમની અતિ દયાળુતાથી સમગ્ર સંપ્રદાય સુખી છે એવા ગુરુદેવ ગોપાળન સ્વામી મહાપ્રતાપી એવા આપણા સૌના વાલા વાલા કષ્ટભંજન દાદા પરમ વંદનીય પૂજ્ય જગત સ્વામી પૂજ્ય સંતો પૂજ્ય સાંખ્યોગી માતાઓ તથા ભગવાનના લાડીલા વાલા આપ સર્વે ભક્તોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ જય શ્રી રામ। ભગવાનની કૃપાથી છેલ્લા ઘણા દિવસથી આપણે સુંદરકાંડના માધ્યમથી સત્સંગ કરી રહ્યા છીએ। દાદાના ચરિત્ર અપાર છે, એમનો પ્રૌઢ પ્રતાપ આપણી જેવા તુચ્છ લોકોથી વર્ણન કરી શકાય નહીં એવો અમાપ છે।
ચામડાની જીભથી આપણે એના ગુણ કેટલા ગાઈએ કે આપણામાં તાકાત શું હોય. પણ જેમ ભગવાન રામે સેતુ બાંધ્યો અને ખિસકોલીએ થોડીક સેવા કરી, એમ એવા અપાર અનંત દાદાના ચરિત્રો છે, એમાં થોડોક આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. હાહલાને અને હાથીને મિત્રતા થઈ. હાહલાને કંઈક મુશ્કેલી પડી ત્યારે હાથીએ મદદ કરી. એટલે હાહલાએ કીધું કે ક્યારેક મારી બખોલે આવજો, હું તમારું સન્માન સ્વાગત કરીશ. હવે જંગલનો મધજરતો હાથી હાહલાનું સ્વાગત તો હું લે. હાહલું ભેગું કરી કરીને ગમે એટલું કરે તો એક આમ હુંડમાં એને ન આવે. એના ભેગા કરેલા તણકલા એની હુંડમાં ન આવે એવો મોટો માણા. પણ મોટા લોકોની મોટાએ ઘણી વખત નાના માણસોની માટે મહાનતા બની જતી હોય છે. ત્યાંથી એક દાડો હાહલાને ઘરે આવ્યો બખોલે. હાહલાને ખબર પડી ગઈ જેણે મારો જીવ બચાવ્યો હતો એ હાથીભાઈ આવે છે. એટલે આગળ જો અને ધૂળની અંદર આમ ગથુલ્યા ખાવા માંડ્યો. ધૂળમાં હાથીના પગની અંદર ને હુંડ આગળ આમ ગથુલ્યા ખાવા માંડ્યો. એટલે હાથીભાઈ કહેલા શું કરે તો કે તમારા જેવા મોટા માણા આવ્યા, હું તો બીજું શું કરીએ ગો, હાથ હા હા ગોથા કરું છું, હા હા ગોથા. એમ જ્ઞાની નામ અગ્રગ્રણ્યમ બુદ્ધિમતામ વરિષ્ઠમ અતુલિત બલધામમ વિદ્યાવાન ગુની અતિ ચાતુર. આવા મોટા હનુમાનજી જે રામને કામ લાગે, જે શ્યામને કામ લાગે, જે ઘનશ્યામને કામ લાગે, જેની બધાયને જરૂર પડે એની આગળ તો આપણે હા હા ગોથા કરવાના હોય. બસ દાદાની બાહે હા હા ગોથા કરીએ છીએ. અને આ હા હા ગોથામાં જો અંદર અહંકાર આવે તો એ હા હા ગોથા એ નકામા થઈ જાય. દાદા એવા મોટા છે. મુક્તિ મળે કે ના મળે બસ આ પ્રાર્થના હું તમે ભગવાન અને ભગવાનના મહાન ભક્ત એવા હનુમાનજીની પાસે કરી છે. પ્રભુ અમને કઈ આવડતું નથી, અમે કઈક કરવાનો પ્રયાસ કરીએ છીએ. સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુર ન હોય ભલે, મારો સુર બેસુર હોય ભલે, મારો કંઠ મધુર ન હોય ભલે, મારો સુર બેસુર મારે ભક્તિ તમારી કર.
જય હો. દાદા ને બસ એટલું જ કરીએ, દાદા અમે તો ઠાકા ઠોયા કરીએ છીએ. જામવાનજી ભગવાન રામને એમ કહેતા હોય કે શેષ નાગ હજાર મોઢેથી આ હનુમાનની ગુણગાન અને ગાથા ગાય તો એ પણ સમર્થ નથી, એવું આનું કામ છે. અને તુલસીદાસજી પણ હનુમાન ચાલીસામાં કે શેષ શારદ નારદ મુનિ સુર દેવ આ બધા જ આના ગુણ ગાય તો આનો પાર આવે એમ નથી. હવે એવા મોટા સરસ્વતીથી નહીં જેના ગુણ પાર ન આવે, આપણી જેવા હાવ હાવ ઢગલાના ઢ કાંઈ ખબર પડે નહીં એનાથી તો એના ગુણ કેમ ગવાય. દાદાની પાસે બીજું તો કાંઈ નહીં, જંખના ફક્ત થોડી લાગણીની હોય છે. જંખના તો ફક્ત થોડી લાગણીની હોય છે, બાકી હૃદયની ક્યાં બીજી કાંઈ માંગણી હોય છે. જંખનાઓ તો ફક્ત લાગણીની હોય છે. દાદાને પ્રાર્થના કરીએ. જેમ ઓલ્યું બીબડીએ સ્વામિનારાયણ ભગવાનને કીધું હતું, ઠાકોર નજર રખ્યો ખુદા. એમ હે સાળંગપુર વાળા મહારાજ, દાદા તમે જાજુ નથી કહેતા. હે સાળંગપુરના શ્યામ કષ્ટ ભજન સિર પર નજર રખ્યો, અમારી પર નજર રખ્યો. અને આપણે બધા દિલથી કહું છું કેટલા ભાગ્યવાન છીએ કે આપણને એવું સારું ઓળખાણું છે કે આપણે જેમ ત્યાં ફરવાની જરૂર નથી. દુનિયાને દોડી દોડીને જ્યાં આવવું પડે ને ત્યાં તો મારા દાદાએ મને તમને છોકરા કરી નાખ્યા, છોકરા કરી નાખ્યા. અને એટલું યાદ રાખજો નયનભાઈ, છોકરાને જ ઘરમાં રખાય, બધાને ઘરમાં નથી રખાતા, એટલે આપણને છોકરા કરી નાખ્યા છે. આપણને એના દીકરા કરીને કોઈ મસ્ત શેર લખ્યો, અરે શરણે શિષ નમાવું અને દોડું નહીં ક્યાંય દૂર. સાળંગપુર દાદા માટે લખ્યું હોય, શરણે હું આ મારું શિષ નમાવું અને દોડું નહીં ક્યાંય દૂર, પણ ધામ ધુરંધર ઢુકડું તમે પહોંચો સાળંગપુર. ધામ ધુરંધર ઢુકડું તમે પહોંચો સાળંગપુર.
હનુમાન તણા ધામ ગણા, પણ સાળંગપુર બે જોડ છે. આની આરે કોઈ ના આવે યાર. પછી આગળ લખ્યું એને, બળ બુદ્ધિ ને ચાતુરી દિયે સમજણ ને સદજ્ઞાન. બળ બુદ્ધિ અને ચાતુરી દિયે સમજણ ને સદજ્ઞાન, એવો સમૃદ્ધ સાળંગપુર નો હાજરા હાજુર હનુમાન. એવો સાળંગપુર નો હાજરા હાજુર હનુમાન. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભજન કહેવાણા. તમે કષ્ટ ભંજન કહેવાણા. ભગતે બનાવ્યું છો આ કીર્તન, ભગતને તાળીયું બજાવો. કષ્ટ ભંજન કૃપા કરી અને આપે સુખ અનેક. કષ્ટ ભંજન કૃપા કરી અને આપે સુખ અનેક, એ અંજનીનો જાયો આવશે ટાણે રાખવા ટેક. એ અંજનીનો જાયો છે ને, એ આવશે રાખે ટાણે ટેક. ભાગ્યવાન છીએ આપણી જાતને આપણે કાયમ ભાગ્યવાન એટલા માટે માનવાની છે કે આપણે કઈ જેવા તેવાનો આશરો નથી, સમરથનો આશરો છે, મહાપ્રૌઢ પ્રતાપ જેનો છે. દિગંતમાં ડંકા વાગે છે, 33 કરોડ દેવતાઓને પણ જે ધરતીની ઉપર આવીને સલામ કરવા આવવું પડે, એ સાળંગપુર વાળો દાદો આપણો છે યાર. પ્રચંડ પ્રતાપ રહ્યો છે ગાજી, નર નારી નિરખી થાય હૃદય મારા જી. આવે દેશ વિદેશની દર્શન લોક હજારો, સાળંગપુર ના શ્યામ સદા સંભારો. જય સાળંગપુર ના શ્યામ સદા સંભારો. હનુમંત મહાબળવંત હરો દુઃખ મારો. જય સાળંગપુર ના શ્યામ સદા સંભારો. જય સાળંગપુર ના શ્યામ સદા સંભારો. આવા મહા સમારુત કષ્ટ ભંજન દાદા સૌના દુઃખ દૂર કરે,
તો ખાલી દુઃખ જ દૂર કરે? તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ ને તો તાવ આવતો હોય તો તાવની દવા આપે, ઇન્જેક્શન આપે, બાટલા ચડાવે, એટલે તાવ રૂપે આપણું દુઃખ કાઢે, અથવા ગુમડું થયો તેનું ઓપરેશન કરે. પણ હારે 5 લાખ રૂપિયા આપે કે જાઓ મજા કરજો, હમણાં દુબળા પડી ગયા છો તો ખાજો પીજો ને લહેર કરજો. ગોપાળાન સ્વામીએ સાળંગપુરમાં એક જ એવો ડૉક્ટર બેહાર્યો છે, ભૂતય કાઢે, ભય ભગાડે અને ભુક્તિ અને મુક્તિ હારે હારે ભાતામાં આપે છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, સબ કુછ દેતા હૈ. સબ કુછ દેતા રક્ષાય કરે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા. સિયારામ કે તાજ સવારે, સિયારામ જી કે તાજ સવારે, મેરા કરો તાર પવન સુત વિનતી વારંવાર, પવન સુત વિનતી વારંવાર. હે દુઃખ ભંજન મારુતિ નંદન, હે દુઃખ ભંજન મારુતિ નંદન, સુન લો પવન સુત વિનતી વારંવાર, પવન સુત વિનતી વારંવાર. દાદાના જેટલા ભક્તો છે બધાયની માટે રોજ દાદાને પ્રાર્થના કર્યા કરું, બેઠો આપણે કોઈનું દુઃખ જોયું ન જાય, દાદાને કંઈક બાપાને હરખું કરજો. આજે હમણે પૂજ્ય જગત સ્વામીએ કીધું એમ, મારા વડતાલ નાયક બહુ યુવાન હરિભગત પરેશભાઈ પટેલ આફ્રિકામાં રહે, પણ એના જીવમાં, એની બુદ્ધિમાં, એના મનમાં, એના તનમાં એક જ વાત રેમા કરે કે હું જે કાંઈ કામ કરું છું એ મારા હરિકૃષ્ણ મહારાજ માટે કરું છું. આ એનો આજે જન્મદિવસ છે. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અને સાળંગપુરવાસી રાજા અધિરાજ કષ્ટભંજન દાદા અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં વ્યાસપીઠ ઉપરથી હું પ્રાર્થના કરું છું કે હે ભગવાન, એ ભગતના તમામ સારા સંકલ્પો અને મનોરથો તમે જલ્દી પૂરા કરજો અને તમારા ચરણની અંદર હનુમાનજીને જેવી ભક્તિ રામમાં છે એવી આ પરેશભાઈને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં ભક્તિ આપજો. બહુ સેવા કરે દાદાને, ત્યાં બહુ કરે, વડતાલ તો કરે જ. વડતાલની અંદર જે દર્શન થાય, જે ગ્રીલ લગાડી છે બધી
એને સેવા કરી, હમણાં ગઢડાની અંદર જે લગાડી એ તેને એને સેવા કરી, બધાને સુખ થાય. એનું નાનું એવડું છોકરું છે રાજ. મેં એને એક વાર કીધું, મેં કે આ તમારા બંને જણાની ભક્તિ અને સત્કર્મનું પરિણામ આ તમારા છોકરા રીતે જન્મ ધારણ કર્યું. એવો ડાયો, એવો મળ હોશિયાર, આવ નાનું એવડું છે પણ મોટા મોટા ને અરે વાતો કરે ત્યારે આપણને એમ લાગે કે આ કોઈ યોગ ભ્રષ્ટ જીવ આવ્યો છે આના ઘરમાં. અને એ ફોન કરે ને એમ જ કે મારે તો છે ને ગુરુ, હું જે કાંઈ કમાવું જે કાંઈ કરું ને બધું મારે તો વડતાલ હરિકૃષ્ણ મહારાજ માટે જ કરવાનું. આવું એને અત્યારથી સંસ્કાર આપ્યા છે. પૂજ્યભાઈ ડોંગરેજી મહારાજ કહેતા હતા, તમે છે ને માલિક થઈ નહીં પણ ઠાકોરજીના મેનેજર થઈને કામ કરશો ને તો તમને આનંદ આનંદ ને આનંદ જ આવશે. તેજુરી ઠાકોરજીની છે એટલે ચિંતા એને કરવાની, તમે તો મેનેજર છો. ભગવાન આવા ભક્તો જેટલા છે બધા એનું સર્વ રીતે મંગલ કરે એવી આજે હું પ્રાર્થના કરું છું. દાદાનો તો કેટલા ભગત, કાલ મનુ દાદાનો ફોન આવ્યો. એક એક સ્વામી અમે રોજ બે માણા કથા સાંભળીએ. સાંભળ્યા પછી એમ થાય છે જલ્દી સાળંગપુર જાઓ, જલ્દી સાળંગપુર જાઓ, જલ્દી સાળંગપુર જાઓ. કે કોરોના આવવા દેતો નથી. તમે બધા ઓળખો મનુ બાપાને, કેવા ભગત છે, જેને દાદા સિવાય કાંઈ નથી. કેટલા હરિભક્તો દાદાના, પોતાના ઘરની અંદર બિઝનેસ જે કાંઈ કરે છે એ અંતરની અંદર એક જ વૃત્તિ છે, હું માત્ર ને માત્ર દાદા માટે કરું. અને આપણે જે કાંઈ કરીએ છીએ, જસ મળે અબજસ મળે અળખામણા થાય, પણ અંતરની અંદર એક ખબર છે કે આપણે દાદાને રાજી કરવા કરીએ છીએ એટલે મારો દાદો તો રાજી જ થવાનો. આખી દુનિયા રાજી થાય અને મારો ભગવાન અને દાદોડો નારાજ હોય ને તો દુનિયા પાસેથી આપણે કાંઈ કાઢી નથી લેવાના. અને એને આપી હું દે, સીતાજીને અબજસ સિવાય કાંઈ આપ્યું નહીં, રામને અબજસ સિવાય કાંઈ આપ્યું નહીં, કૃષ્ણને અબજસ સિવાય કાંઈ આપ્યું નહીં, અને સ્વામિનારાયણને અબજસ આપ્યો તો મને તમને હું આપશ. કલમ ધ્રુજે અમારી એ પાપ પોથીને લખતા, એ સંત મોહન દાસને અમે પોતે ગોળીએ દીધા છે. માં જાનકી ને જંગલમાં અમે પોતે પુત્રો જણાવ્યા છે, અને કૃષ્ણને ભીલના બાણથી અમે પોતે હણાવ્યા છે. આપણે આ સમાજ કૃષ્ણની માટે કલંક નાખે કે ચોર છે, વ્યભિચારી છે, દુનિયા પાસેથી બહુ મોટી આશા ન રાખવી. દુનિયાને બનાવનારો છે ને બહુ મોટો દાતાર છે, અને એ જ્યારે આપશે ને ત્યારે આપણે કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે. હનુમાન દાદો બહુ મોટો છે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા તારા નામ ની રે હો હો અમે તારા નામ ની સ્વામી નારાયણ નામ ની
આવી અમે તારા નામ ભોજી રે ધૂણી રે નખાવી અમે તારા નામ ગઈ બે દાડા પહેલા એક સૂત્ર બહુ મસ્ત વાંચ્યું એટલે જીવ સુધી ઉતરી ગયું. મેં જગત સ્વામીને દેખાડ્યું, મેં કીધું કેટલું મસ્ત એવું મસ્ત લખ્યું હતું. પાત્ર પાત્રમાં બહુ મોટો તફાવત અને ફરક હોય છે, બરાબર ધ્યાનથી સાંભળજો. પાત્ર પાત્રમાં બહુ મોટો ફરક અને તફાવત હોય છે. ગાય ઘાસ ખાય તો દૂધ આપે છે અને સર્પને તમે દૂધ પાવ ને તો ઝેર આપે છે. આ દુનિયામાં ઘણાયને આપણે છે ને બહુ હાચવા હોય ને મોટા કર્યા હોય ને એનું ધ્યાન રાખ્યું હોય ને ટાણે કટાણે ઉભા રહ્યા હોય તો એમ સમજી લેવાનું કે એને છે ને આપણે દૂધ પાયું એ તો ઝેર જ આપશે. પાત્ર પાત્ર મેં બહુત બડા તફાવત હોતા હૈ. નથી ઘણી વખત આપણે કાઠિયાવાડમાં કહે છે, રહેવા દે તું હાપને દૂધ પાછો ફૂફાડો મારજે ને તને ડંગ મારજે. અને ઘણાને માર્યા છે, ઘણાને માર્યા. ઓલા સર્પના ડંગથી તો કદાચ મોત થાય, પણ આ જે ડંગ મારે ને. અને એટલું યાદ રાખજો, અપને વાલે જબ લાત મારતે હે ને તબ લાત દેહ કો નહીં લગતી દિલ કો લગતી હૈ. દિલ કો લગતી હૈ. અને આપણને દુખી કરવા દૂરના માણસો નથી આવતા, આપણને દુખી કરવા નજીકના આપણા જ હોય છે. આપણા જ હોય. મારે મારા જખમોની યાદી જોવી હતી સમી સાંજે, મારે મારા જખમોની યાદી જોઈ હતી. કંઈક કંઈક પાના ખોલ્યા ત્યાં અંગત અંગત નામ હતા. હા, અંગત અંગત નામ હતા. અને વાલા ભક્તો, આ દુનિયાની અંદર દિલ જ્યારે બળતા હોય છે ને ત્યારે એને ધુમાડા નથી હોતા. દિલ જ્યારે બળતા હોય છે ને ત્યારે એને ધુમાડા નથી હોતા. આંસુ પકવવાના ક્યાંય નિભાડા નથી હોતા. જગત એ નથી જાણી શકતું કે કોઈનું દિલ બળે ને ત્યારે એને ધુમાડા નથી હોતા. આપણે બસ બધા એક પ્રયત્ન કરીએ કે આપણાથી કોઈ દુખી ન થાય. આપણી પ્રગતિ ને આપણો વિકાસ ને આપણો જશ ને આપણી કીર્તિ જોઈને કદાચ કોઈ દુખી થાય એમાં આપણે વાંધો નહીં, કારણ કે તો એની ઈર્ષ્યાને દુખી કરે, આપણે નથી કરતા. આપણા કારણે કોઈનું અપમાન થાય, આપણા કારણે કોઈનો તિરસ્કાર થાય, આપણે કોઈને એકોર કરી, એવું આપણાથી ન થવું પડે. આપણે બધાનો સ્વીકાર કરી અને સ્વીકારથી જ આપણે મહાન બનશું. અસ્વીકારથી મહાન નથી બનવાના. તમે બધા આ દ્રષ્ટાંત સાંભળ્યું છે. ગણિતની દુનિયાની અંદર એકડાઓ બધા આવી રીતે ખુરશીમાં બેઠા હતા, એકડો બગડો તગડો આમ આમ લાઈન બંધ બધા ક્લાસમાં બેઠેલા. સાહેબ ભણાવતા હતા, એમાં ઓલું જે નવડો હતો ને એને ખોટો ચીડ્યો કે જેટલા બેને બધા કરતા હું મોટો છું. અને એવો આમ અંદરથી ખોટો ચીડ્યો અને હું થયું કાંઈ ખબર નહીં, પોતાના અહંકારના કારણે બાજુમાં આઠડો બેઠો હતો ને એક જોરથી લાફો માર્યો, આઠડો હેઠો પડી ગયો ખુરશીમાંથી, ગાલ લાલ જોળ થઈ ગયો, ગથુલ્લું ખાઈ ગયો બિચારો. ઊભો થઈને કે ભાઈ કાંઈ વાંક મારું કાંઈ વાંક કે વાંક કાંઈ નહીં, પણ તો માર્યું હું લેવા
કે હું તારા કરતા મોટો છું, મારવાનો હક છે, લે. એવું એવું તારે મારવાનો હક? હા, તારા કરતા મોટો એવું પણ? હા, આઠડા ને એમ તો આ મારા બાજુ હાથડો બેઠો જ છે. આઠડા લઈને મારી હાથડા ને હાથડો કે પણ કઈ વાંક નહીં, હું તારી કરતા મોટો છું. હાતડા એ છગડા ને, છગડા એ પાંચડા ને, પાંચડા એ છોકડા ને, છોકડા એ તગડા ને, તગડો જે બગડ્યો કે એને બગડા ને જીકી દીધી. બગડો બિચારો ગોથોલ્યું ખાઈ ગયો, ધૂળ મોઢામાં ગીરી ગઈ. એટલે પણ હું આગે છે ચલી આ રહી કે છે, બાજુ મેકડો હતો આમ આમ ધ્રુજે, મારો વારો તો પડવાનો જ છે. અને બગડો જે બગડ્યો ને એક નાખ્યો એકડાને, એકડો બિચારો હેઠો પડી ગયો. એની બાજુમાં જીરો બેઠો હતો શૂન્ય. એને એમ થયું કે આ તો હવે પણ મારી બાજુમાં કોઈ નથી, હું છેલ્લો છું, મારે કોને માર્યું? પણ એકડો હોશિયાર હતો, એને ઓલા જીરો હતો ને એને માથે હાથ ફેરવીને કીધું, મૂંજાતો નહીં હો ભાઈ, મૂંજાતો નહીં. એમ કરીને એકડાયો, એકડો હતો એ ઓલો મીંડું હતું ને એની બાજુમાં ધીરે એક લઈને બેસી ગયો. આવતો આવતો મારી બાજુમાં બેસી જા. અને જ્યાં બેસી ગયો ને ત્યાં તો નવડા કરતા મોટો થઈ ગયો દહડો. આ મોટો થઈ ગયો, જે નાનામાં નાના માણસનો સ્વીકાર કરે ને એ જ મોટો થાય છે. એટલા માટે રામે કેવટનો સ્વીકાર કર્યો, શબરીનો સ્વીકાર કર્યો, ભગવાન કૃષ્ણે ગોવાળિયાનો સ્વીકાર કર્યો, અને સ્વામિનારાયણ ભગવાને દલિતમાં દલિત જે હતા એવા સગ્રામનો સ્વીકાર કર્યો. કોનો સ્વીકાર? અરે રામને તો ધન્યવાદ દેવા પડે. કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાને માણાનો સ્વીકાર કર્યો, રામ ભગવાને તો વાંદરા અને રીછનો સ્વીકાર કર્યો યાર. હા, નાના માણાને પાસે રાખવાથી આપણી મોટાઈ ઘટી નથી જતી, વાલા ભક્તો મોટા થાય છે આપણે. એમના મહેલને રોશની આપવા, એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી થાય સર. કોઈ અમને લડા તો ઉભા રહી ગયા, કોઈ અમને લડા તો ઉભા રહી ગયા, ઉભા રહી અમે કોઈને લડા, ખુદ અમે તો ન મંજિલે, ખુદ અમે તો પહોંચી શક્યા મંજિલે. વાટ કે તો વિચારે બતાવી દીધી થાય સર ખામડી, ઉતરતા છીએ થાય સર ખામડી, ઉતરતા છીએ. નાના માણોને કે આપણી પાસે બહુ જાજી આશા નથી હોતી, જંખના ફક્ત થોડીક લાગણીની હોય છે. હા, જંખના તો ફક્ત થોડીક લાગણીની હોય છે, બાકી હૃદયની ક્યાં કાંઈ બીજી માંગણી હોય? પ્રેમ, લાગણી, ભાવ. દાદાને યાદ કરો,
જે કોઈ સ્વીકાર ન કરે એવું દાદાને હાલે. ભગવાનને ગુલાબના ફૂલ જડે, ભગવાનને મોગરાના ફૂલ જડે, ભગવાનને ચંપાના ફૂલ જડે. આંકડો બિચારો એકલો પીડ્યો પીડ્યો રડતો હતો, એટલે તને મને કોઈ નથી સ્વીકારતું. હનુમાન દાદા કહે કે હાલ આજથી હું આંકડાની માળા પહેરીશ, બસ જા. વિચાર કરો, લ્યો આંકડાનો સ્વીકાર કરે ને એ મહાવીર બની શકે. આંકડાનો સ્વીકાર કરો, કોઈ એની વેલ્યુ નહોતી, આંકડાની કોઈ વેલ્યુ નહોતી. હનુમાન દાદાએ એનો સ્વીકાર કર્યો તો લોકો આંકડાના હાર લઈ લઈને લાઈનમાં ઊભા હોય, દાદાને ચડાવો દાદાને ચડાવો. લ્યો આંકડો વાવવો ન પડે ને મેળે ઉગે, ગુલાબને તો વાવવું પડે. હનુમાન દાદા કે આવું બધું જ આપણે હાલે. ભક્તિ ને લાગણી ને આ બધું જો ભેગું થાય ને તો ભગવાન 100% રાજી થાય. એક જણાએ કાલે બહુ મસ્ત કાલે લખ્યું, એક ગણિત શાસ્ત્રીએ કવિને પૂછ્યું, પ્રેમ લાગણી અને ભક્તિનો સરવાળો કરીએ તો શું મળે? ત્યારે ઓલા કવિએ મસ્ત જવાબ આપ્યો, રાધા રુક્મિણી અને મીરા એક સાથે મળે. આ તો કવિઓની ભાષા છે, આપણને સમજાય નહીં, સમજાય અને વંદન. હનુમાનજી મહારાજનું પરાક્રમ, હનુમાનજી મહારાજની ચતુરાઈ, હનુમાનજી મહારાજનું સામ દામ ભેદ અને દંડ, આ નીતિ લંકામાં જે ઉપયોગ કરીને આવ્યા હતા. લંકામાં હનુમાનજી મહારાજે ચારેયનો ઉપયોગ કર્યો, સામનો ઉપયોગ કર્યો, દંડનો ઉપયોગ કર્યો, ભેદનો ઉપયોગ કર્યો, બધું જ હનુમાનજી મહારાજે દામ પણ હક્યું. રાવણને કીધું કે ભગવાનના ચરણને ધ્યાનમાં રાખીને અમર થા અને આજીવન લંકાનું શાસન કર, આ દામ છે. પેલા હાથ જોડીને સમજાયો, બાપા આવો મોટો માણસ સીતાજીને પાછા, આ સામ. અને પછી ભેદ, ભેદ શું ખબર છે? એને બધાના ઘર બાળ્યા પણ વિભીષણનું ન બાળ્યું, આ ભેદ પાડ્યો. રાવણ અને વિભીષણને જે માથાકૂટ થાય છે ને એની જ થાય છે કે તારે ને એને સંબંધ છે, અમારા બધા એના મકાન હળગાવ્યા, તારું કેમ ન હળગાવ્યું? સાચું બોલ, તું મળેલો છો શત્રુની સાથે, અને હનુમાનજી મહારાજના પરાક્રમ અને પુરુષાર્થને અને કુનેહપૂર્વક જે કાર્ય લંકામાં કર્યું, એક તો પેલા બધા મારી મારીને ધોઈ નાખ્યા, કેટલાને વાંજ્યા કરી દીધા, કેટલાને વિધવાઓ કરી દીધી, અરે ખુદ રાવણના છોકરાને પણ મારી નાખ્યો. તમે વિચાર કરો, આટલું મોટું પરાક્રમ માત્ર એક જ માણસ કરી ગયો. રાવણની આંખમાં ધૂળ નાખીને ચેલેન્જ કરી કહેવાય આને. જેમ અમેરિકાના જ પ્લેનને હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને તોડી નાખ્યું એક જ માણસે, ત્યારે અમેરિકા જેવી સરકારની આબરુ હાવ ધૂળ થઈ ગઈ, થઈ ગઈ. આ એના કરતા મોટું સામ્રાજ્ય રાવણનું, એના કરતા કડક સિક્યુરિટી રાવણની. અને એ સિક્યુરિટીને તોડી અને લંકાને ખેદાન મેદાન કરીને અશોક વાટિકાને ઉજાડી અને રાવણને તેના સામે એ શટ અને મૂર્ખ કહી, અને જે હનુમાનજી મહારાજે આખી લંકાને હળગાવી દીધી એનો જે ખોફ હતો. ભયંકરતા હતી. ભગવાન કૈલાસપતિ કહે છે, હે ભવાની અહી બધી જાય કૃપા નિધિ, ઉતરે સાગર તીર, જહા તહા લાગે ખાન ફલ ભાલુ વિપુલ કપી બી. સાગરના આ કાંઠે વાંદરાઓ રીછો હે મોટા મોટા પર્વતોની ઉપર ચડી ચડી ફળ ખાય, આનંદ આનંદ કરે છે. કારણ કે રામને કોઈ પણ વ્યવસ્થા કરવાની જરૂર જ નથી પડતી. કોકને યુદ્ધ કરવું હોય તો પૂછો કેટલી જરૂર પડે,
સૈનિકો હાચવવા માટે મકાનો બનાવવા પડે, તંબુઓ નાખવા પડે, ખાવાની વ્યવસ્થા કરવી પડે. રામ ભગવાનને હારામાં હારી શાંતિ એકની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નહીં કરવાની. જાડવા ડાળીઓ જ હુઈ રહે, બધા ફળ જ ખાય એની મેળે. આને શસ્ત્ર ભસ્ત્ર કઈ અડે નહીં, એ તમારે મજા જ ગયા કરે. અને આ વાત લંકામાંથી હનુમાનજી ગયા ત્યારથી આખી લંકામાં માત્ર એક જ ચર્ચા છે હનુમાનજીની, માત્ર ચર્ચા હનુમાનજીની. અને હનુમાનજી મારા લંકા બાળીને ગયા પછી કઈ જાજા દિવસ નથી ત્યાં યુદ્ધને, પ્રભુ તરત જ અહીં સમુદ્રના કાંઠે પહોંચી ગયા, તરત જ બે ત્રણ દાડા. પછી સેતુ બાંધે. લંકાની અંદર વાતું થાય, ઉહા નિચીચર રહી સશંકા જબતે જારી ગયું કપી લંકા. સમજણો સમજાય એવું, નિજ નિજ ગરુહ સબ કરી વિચારા નહીં નિચીચર કુલ કેર ઉબારા. આખા ઘરની અંદર બાયુન બાયુન દાદાન દાદીન બાપાન બાપી કાકાન કાકી બધા ભેગા થઈને બધા એક જ વાતું કરે છે, હવે શું થાય, મરી ગયા. અહીંયા લખ્યું યહાં નિજાચર રહી શંકા જબતે જારી ગયું કપી લંકા. જ્યારથી હનુમાનજી મારા લંકાને હળગાવી ગયા છે ત્યારથી નિજ નિજ ગૃહ સબહી કરી બિચારા, પોત પોતાના ઘરે બહેન વિચાર કરે છે કે હવે નથી લાગતું કે નિશાચર એટલે રાક્ષસોના કુળનો કોઈ પણ બચાવ કરી શકે. ઓલો જાસુ દૂત બલ બરની ન જાઈ, સમજો કેવો શબ્દ બાપ. રાક્ષસો વાતું કરે, રાક્ષસોની બાયુ વાતું કરે. બાયુની વાતો તમને ખબર છે, ગધેડા ને તાવ આવે એવું હોય, ચીંગડું ભૂસડું જ ન હોય, કોણ બોલે ને કોણ સાંભળે એ ખબર ન હોય. હો હો નું ડાપણ ને દોઢ ડાપણ ઊંચા ઊંચા અવાજે કરે. સાહેબે પ્રશ્ન પૂછ્યો, સૌથી વધારે સ્પીડમાં કોણ કોણ હાલે, કયું પ્લેન હાલે, સ્પીડ કોની વધારે. એક છોકરાએ હાથ ઊંચો કર્યો કે સાહેબ હું કહું તો કે આ બોલ. બહેનોની જીભ એના જેવી સ્પીડ રાફેલની પણ નથી. હા કોઈની સ્પીડ જ નહીં. જગત સ્વામી દશેરાના દિવસે એક બેન કંકુ ચોખા ફૂલ આરતી ને બધી થાળી લીધી, આમ જીભ કાઢીને ચાંદલો જીભને કર્યો, ચોખા ચડાવ્યા ફૂલ ચડાવ્યા અને પછી આરતી કે એનો ધણી હું જોયા કરે પેપર વાંચતો, આ મળી કરે છે હું દશેરાનું દાડો આમ સંધ્યા આરતી ધોવાને ટાણો. એને ધણી કીધું એ શું કરે, શસ્ત્ર પૂજન કરું નથી દેખાતું. હા તો કે શસ્ત્ર પૂજન હાલે છે, શસ્ત્ર પૂજન હેનું, તો કે અમને ભગવાનને એક જ આપ્યું છે ને. એવી એવી બધી લંકામાં વાતું થતી હતી કે જાસુ દૂત બલિ બરણી ન જાય તે આયે પૂરો કવન બલાય, દૂતહી સન સુની પૂરજન બાની મંદોદરી અધિક અકુલાની. વાતું કરે છે બહેનો જાણતા બે બેન જેનો એક માત્ર દૂત આવ્યો તો એની શક્તિ અને સામર્થ્યનું વર્ણન થઈ શકે નથી, તો એનો માલિક જ્યારે આવશે ત્યારે આપણું બધાનું શું થાય. આવી બધી વાતો દૂતીઓ દ્વારા, પુરુષ દ્વારા નહીં, સ્ત્રીઓ દ્વારા સાંભળી અને મંદોદરી બહુ અકળાઈ ગઈ અને એમ દુઃખ આમ અમારું શું થાય હવે. અને પછી એને એકાંતની અંદર રાવણના પગ પકડી રડતા રડતા કીધું, રહસ્ય જોરી કર પતિ પગ લાગી બોલી વચન નીતિ રસ પાગી. મધુર વચન, રસપૂર્ણ વચન, પ્રેમથી પોતાના પતિને વહાલ કરતી કરતી હાથ જોડી એને કીધું, પ્રભુ મારી એક વાત સાંભળો.
રાવણ કે બોલ, એક કૃપા કરો. જેનો એક દૂત આવી અને આપણી લંકાને અનાથની જેમ હળગાવી ગયો, આટલા રાક્ષસોને મારી ગયો, આપણા એક છોકરાને પણ મારી ગયો, અને આપણે કોઈ કાંઈ એનું બગાડી ન એક્યા ને કાંઈ કરી ન એક્યા, તો સમંદરના હામા કાંઠે બધા આવીને પડ્યા છે. એ જો લંકામાં આવશે તો આપણું થાય. અને પછી મંદોદરી કરી કઈ બોલે છે, સમુજત જાસુ દૂત કઈ કરની, શ્રવહી ગર્ભ રજની ચર ધરણી. મહારાજ એની ગર્જના સાંભળીને તો કેટલી ગર્ભવતી રાક્ષસની એના ગર્ભ શ્રવી પીડાતા, પણ આજે કોઈ ગર્ભવતી હોય અને કોઈ એમ બોલી જાય કે રામ નો દૂત ઓલો હનુમાન આવ્યો છે, તો સ્ત્રી એટલી ફફડી જાય છે કે શ્રવહી ગર્ભ રજની ચર ધરણી. એની મિનિટે મિનિટે એની ગર્ભવતી સ્ત્રીઓના કાચા ગર્ભો પડી જાય છે. મહારાજ એનો ભય અને ખોફ એટલો બધો છે. તાસુ નારી નિજે સચિવ બોલાઈ, તમે એક કામ કરો, સચિવોને બોલાવો, રામના સેવકોને બોલાવો, અને ગમે એમ કરીને સીતાને તમે પાછી આપી દો. અને પછી જે મંદોદરી કહે છે, મહારાજ સાંભળો, તવ કુલ કલમ બિપિન દુઃખદાયી, સીતા સીત નિશાસમાં. આપણા કુળની અંદર કમળરૂપી કુળ છે, એની અંદર ભયંકર શિયાળાની ડાઢ રૂપી આ સીતા આવી છે. અને મહારાજ એટલું યાદ રાખજો, હિત ન તુમર સંભુ અજ કિન હે. તમે જો સીતાને પાછી નહીં આપો તો ભગવાન શંકર અને બ્રહ્મા અને વિષ્ણુ પણ તમારું હિત નહીં કરી શકે. એક આર્ય નારી અને સતીનો જે નિહાકો છે ને, એના જે આહુડા છે ને, એની અંદર તમે બધા બળી ખાક થઈ જવાના છો. રામનું બાણ અગ્નિ સમાન છે, અને જેટલા લંકામાં રાક્ષસો છે ને બધા ડેડક્યા જેવા છે. આવું બોલે મંદોદરી, બોલી રાવણની સામે અગ્નિ સમાન. એના શરને આ દુનિયામાં બ્રહ્મા પણ રોકી નહીં શકે ને શંકર પણ રોકી નહીં શકે. બહુ જ્યારે સંભળાયું અને એમ કીધું કે લંકાના ઘરે ઘરે માત્ર એક જ વાત થાય છે કે રામનો એક નાનો એવડો વાંદરો દૂત આવ્યો અને આટલું કરી ગયો, ધમરોળી નાખ્યું, તો બધા આવશે તો શું થાય. આમ જોવો ને તો 80% યુદ્ધ તો હનુમાનજીએ જીતી નાખ્યું. હા, 80% યુદ્ધ જીતી નાખ્યું. આજે ભય દેખાડી દેવો ને ભય. આજે પાકિસ્તાનની અંદર મોદીનું નામ સાંભળે ને લોકોને આમ પેશાબ થઈ જાય. હા, ઘણા ગાંડા થઈ ગયા છે. અમારે એક ભાઈને કોરોના થઈ ગયો છે, હનુમંતદાદાને ભગત છે, એટલો બી ગયો છે, એટલો બી ગયો છે. રોજ વિવેક સ્વામી ફોન કરે, તમે ગમે એમ કરીને રૂપાણી સાહેબને ફોન કરો, ઘડી કે આને ફોન કરો. હવે અહીંથી બધી આપણે મહેનત કરી, સારો ભરી ભગત છે, બહુ ભગત છે. સ્પેશિયલ ઇન્જેક્શનો ના અંતે બધું વિવેક સ્વામીએ કોઈ કોન્ટેક કરીને એને અપાવ્યું, પણ એના મનમાં ભય એટલો બધો ઘરી ગયો છે ને. આજે હમણાં વિડીયો કોલમાં દર્શન કરાયો કે આ દુનિયાની અંદર બધા મિનિસ્ટરનો બાપ હનુમાન દાદો છે, એના તું દર્શન કરે ને ભય કાઢી નાખ તો જીવીશ, બાકી દવાથી કોઈ જીવાડી શકે એમ નથી. મેં સુરતમાં કેટલાય જુવાનને મરી ગયા કોરોનામાં, આપણે કોઈને પૂછી કેમ એમ જો કે બીક જ એટલી લાગી ગઈ હતી. આ બીક છે ને, બીક એ જ માણસને ખતમ કરી નાખે. એમ હનુમાનજી મહારાજનો જે ખોફ હતો અને એને જે ગર્જનાઓ કરીને ત્રાડ નાખી અને ઓલા રાક્ષસો નામ આમ કરીને જે મારી નાખ્યા ને, ચોળી મારી મરદ ગરજ.
ભાઈ બેઠ નો કાર્યક્રમ કર્યો હનુમાન દાદા. એમાંથી જે બચી ગયા હતા, જે ચામડે વગર નામ ચામડા કાઢી નાખેલા બચી ગયા હતા, એ તો એવી એવી વાતો કરતા હતા ને કોક પૂછે કે કેવો વાંદરો, વાત જવા દે, એની વાત થાય એમ નથી. તો એ આવશે શું થાય, ચટણી બીજું કઈ નહીં. હા પછી તો આવું જ્યાં હોય ને ત્યાં વાતો બધી મોટી મોટી થાય. મેં તો સાંભળ્યું છે, આ તો એની સેનાનો નાનમ નાનો છે, આ વાત કેટલાય છે. પેલું ડોસુ બાઈ હોય ને તો છોકરા ખોળા મરીને રેડે, હું થાય તમારું. કોક આવે ને એ કેમ કે મૂછડા વાળો ધારે એ થાય, મૂછડા વાળાનો કાંઈ હાલવા નથી. રાવણને મૂછું મોટી મોટી હતી, એ કે પૂછડા વાળો ધારે નહીં થવાનું છે, મૂછડા વાળાનું કાંઈ હાલવાનું નથી. અને આપણને બધાને આમ ગૌરવ થવું પડે કે અમે પૂછડા વાળાના છોકરા છીએ. હનુમાન દાદા અદભુત છે. આગળ રાવણને જયારે આવું બધું બહુ કીધું એટલે રાવણ થોડો ગભરાઈ તો ગયો, પણ શ્રવણ સુની સટ તા કરી બાની બિહસા જગત વિદિત અભિમાને. જગતની અંદર જેની વિખ્યાતિ છે, આ મંદોદરીના આવા વચનો સાંભળી અને હસતા હસતા બોલ્યો, માથે હાથ મૂકીને કે અરે બાયુનો તો આવો સ્વભાવ હોય છે, કોકનું સાંભળે ને બેસી જાય. બહુ સારું થાય રામ વાંદરા અને માણાને લઈને અહીં આવજે, બહુ સારું થાય, તું ચિંતા હે નહીં કરે છે. કેમ જો મરકટ કટકાઈ જે બિચારે નીચેસર ખાઈ, એ વાંદરાને બધા અહીં આવશે ને તો નીચેસર એટલે આપણા રાક્ષસોને મજા પડે છે, ખાવાની મોજ પડી જાય, એ બધા એ બધાને ખાઈને આનંદ આનંદ કરી છે. આ વાંદરા અને રીછ અને માણસ તો અમારે જમવાનો આહાર છે, હું લે ચિંતા કર. મંદોદરીને એવી મોટી મોટી ડીંગ મારીને મોટી મોટી વાતો કરીને પછી રાવણ સીધો સભામાં ગયો અને સભામાં જઈને અને આખી સભાની અંદર સચિવોને બોલાવ્યા, બેઠ એવું સભા ખબરી અસિપાઈ સિંધુ પાર સેના સભ આઈ. સભાની અંદર બધાને બોલાવીને કીધું કે લે ભાઈ, સમાચાર મળ્યા છે કે સમુદ્રને સામે કાંઠે રામ પોતાનું સૈન્ય લઈને આવી ગયા છે. બુજે સચિવ ઉચિત મત કહો. તમામ સચિવોને કીધું કે હો પોતપોતાનું મત કયો, હવે આપણે શું કરવું. આખી લંકાની અંદર વાતો થાય છે, આજે સંસદ બોલાવી છે, લાઈવ ટેલિકાસ્ટ છે ને બધા હોના ઘરમાં ટીવી રેડિયા ચાલુ કરી કરીને બેસી ગયા છે, કયો મંત્રી કયું પ્રવચન કરે છે સાંભળવા માટે ફફડે છે બધા. હા અને એ ઘરે બધા તે સભા હસે મસ્ત કરી રહું. જેટલા મંત્રીઓ અક્કલના ઓથમી અહંકારી દારૂડિયા, આ બધા દારૂડિયા હતા, એ બધા બોલ્યા હસીન અને ખાંધું હસીન બોલ્યા, અરે મહારાજ એમાં હું વિચાર કરવાનો, એમાં હું વિચાર કરવાનો, શાંતિથી બેહો, આવે એવું જોયું જાહે, જેવી પડે એવી દેવા હે, તમે શું લેવા ચિંતા કરો છો. અને મહારાજ એવો વિચાર કરવાની આપણી પાસે ટાઈમ ક્યાં છે. એ વાંદરા એ રીછડા બોલો રામ, મહારાજ આવશે ને એટલે મચ્છર ની જેમ ચોળી નાખશું, મચ્છર ખાઈ જાઓ, આપણે તો હુતાણી થાય કે છે. પણ હવ ના ઘરમાં એક વખત તો થઈ ગઈ અને પછી જે બોલે છે, જે હું સુરા સુર તબ શ્રમ નાહી નર બાનર કેહી લેખે માય. મહારાજ મોટા મોટા દેવતાઓને તમે જયારે જીત્યા ત્યારે આપણને જરાય પરિશ્રમ પડ્યો નથી, તો તમે એક એક માણાના બાણથી બી જાઓ છો. રાવણ કે હું થોડો બીવું છું, તમે મને હું બીકણ માનો, હું બીતો બીતો નથી, આ તો મંત્રીઓને પૂછવું પડે. અને એ વખતે ભગવાન કૈલાસપતિ આ બધી ચર્ચા સાંભળતા હતા અને ભવાનીને કીધું, ભવાની આ દુનિયાની અંદર આવા લોકોનું બહુ ગુંડું થાય. મસ્ત એક દોહો લખ્યો, સચિવ વૈદ ગુરુ નીતિ જો પ્રિય બોલહી ભય આશ, રાજ ધર્મ તન તીની કર હોય બેગી નાશ.
અદ્ભુત હોય. સચિવ વેદ ગુરુ તીની જો પ્રિય બોલહી વયાસ રાજ ધર્મ તન તીની કર હોઈ બેગેહી નાસ હોઈ બેગેહી નાસ. બહુ મસ્ત વાર લખી ગુરુ વૈદ, વૈદ એટલે ડોક્ટર, અને સચિવ એટલે મંત્રીઓ. આ ત્રણેય જણા લોભથી, ભયથી અથવા લાલચથી જો સત્ય વાત ન કહે તો ત્રણ વસ્તુનો નાશ થાય છે, શરીર, ધર્મ અને રાજ્ય. સચિવ જો સાચું ન બોલે તો રાજ્યનો નાશ થાય, ડોક્ટર સાચું ન બોલે તો શરીરનો નાશ થાય, અને સદગુરુ જો સાચું શિષ્યને ન કહે તો એના ધર્મનો નાશ થાય. ભવાની કહે કે રાવણના દરબારમાં બધા લાલચુઓ ભેગા થયા છે, બધા ભયભીત ભેગા થયા છે, પણ એક માણસ સાચો હતો, અને એ વખતે વિભીષણ ઊભા થયા. પુનિશિર નાય બેટ નિજ આસન, બોલા બચન પાઈ અનુશાસન. રાવણના ચરણની અંદર મસ્તક નમાવીને વિભીષણજી હાથ જોડી અને કહ્યું છે કે મહારાજ, મારે તમને એક વાત હિતની કહેવી છે. અને પછી બંને ભાઈનો જે સંવાદ હાલે છે, સંવાદ થતાં થતાં વિભીષણે એવું કીધું કે તમે એમ નહીં માનતા કે રામ સામાન્ય દશરથના પુત્ર છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ બ્રહ્મા વિષ્ણુ ને શિવ જેની આરાધના કરે એ ભગવાન પોતે રામ થઈને આવ્યા છે. નીતિની વાત કરતા 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 એને પ્રવચન બહુ મોટું કર્યું અને એમ કીધું કે મહારાજ, જો તમે અમારા સહિત સમગ્ર લંકાનું તમારું હિત ઈચ્છતા હોવ તો સીતાને લઈ અને રામના શરણે જાઓ, એ અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે, મહાકૃપાળુ છે, એ તમને માફ કરી દેશે. સીતાને રાખવાથી નથી તમારું ભલું થવાનું, નથી લંકાનું ભલું થવાનું, તમારે એકની વાસ્તાના કારણે સમગ્ર જનતાને તમે મોતના મોઢામાં ન નાખો. બાર બાર પદ લાગવ વિનય કરવ દસ શીશ. એક વખત નહીં, વારે વારે પોતે વિભીષણજી રાવણના ચરણમાં મસ્તક નમાવા જ કરે, નમાવા જ કરે, નમાવા જ કરે. મહારાજ આટલી વાત માનો, મહારાજ આટલી વાત માનો, મહારાજ આટલી વાત માનો. અને હનુમાનજી મહારાજ ને આ બધું દેખાય, આખી લંકા જોવે, ટીવીમાં આ બધું લાઈવ ટેલિકાસ્ટ આવે છે, કોણ કેવું બોલે, હું હાલે કાર્યક્રમ નથી આપણે જોતા, બધા સંસદમાં બાધે છે. એવી મોટી ચર્ચા થઈ અને પછી માલ્યવાન નામના એક એમના નાનાજી હતા, એણે કીધું કે વિભીષણ સત્ય વાત કહે છે, એની તમે વાત માનો. અને આમ જ્યારે કીધું, રાવણ ભયંકર ક્રોધ થી જાણે એવો ક્રોધ કર્યો, કોણ છે સભામાં હાજર, ત્યાં તો કેટલાય સૈનિકો ભલે હોય ને બધા આવી ગયા મહારાજ આદેશ. માલ્યવાન તો આટલું કઈ નીકળી ગયા, પણ કીધું આ માલ્યવાન અને આ વિભીષણ મારા શત્રુના મિત્ર છે. કાળ જ્યારે માથે હોય ને ત્યારે આપણો મિત્ર આપણને શત્રુ લાગે, અને આપણો જે શત્રુ હોય ને એ મિત્ર લાગે, કારણ કે આપણને હરખું હુજવા જ ન દે. અને વિભીષણને જોરથી એક લાત છાતીમાં મારી, લાત મારીને કીધું કે વિભીષણ નીકળી જતું હોય, તે છતાં વિભીષણ હાથ જોડીને કહે છે, જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. મહારાજ મને તમારા મસ્તક ઉપર કાળ દેખાય છે, તમે મારા મોટા ભાઈ છો એટલે મારા બાપની જગ્યાએ છો, જ્યાં કુમતિ છે ને ત્યાં નકરી વિપત્તિ છે, અને જ્યાં સુમતિ છે ત્યાં જ સુખ છે. હું છેલ્લે તમને કહું છું, તમે માની જાઓ, સીતાને પાછા આપી દો.
हनुमान जी ये बात की थी तब नहीं समझ में आया था, लेकिन रावण ने जब लात मारी ना तब हनुमान जी की बात समझ में आई। और हनुमान जी महाराज त्यांती लाइव टेलीकास्ट विभीषण अरे संवाद चालू करो के बार बार ना वही शीश मां पद चरना, तू वारे वारे रावणना चरण में माथू मूके छो अने झुकावे छो अने तोय रावण तारी वात नथी सांभळतो। एक वक्त मारा रघुनाथना शरणे आव्यो, वार वार नहीं एक वक्त माथू नमावीश ने तो मारो ठाकुर एटलो उदार ने दयालु छे के तने तेड़ीने पोतानी छाती लगाड़ी दे। मारो ठाकुर एटलो दयालु। अस कही किन्ही हे छे चरण प्रहारा, अनुजग हे पद बार ही बारा। आ बीजी वक्त तुलसीदास जी चौपाई लगी, पहला तो वार वार नमा पण प्रहार कर्यो ने अने सिंहासन थी हेठो पाड़ी दीधो गतुल्या खाई, तोय तेनो ऊपर जन वरी पाचा हाथ जोड़ी मस्तक नमावी नमावी ने कही छे, कारण के विभीषण संत छे अने संत दुष्टोनु हारू करवा माटे બહુ વિનંતી કરતા હોય છે। એ વખતે વિભીષણ લંકાનો ત્યાગ કરે છે, આખી લંકાની અંદર જે બધા બેઠા છે મંત્રીઓ બધા, અંગદ ને બહુ ઓલા આપણે ઇન્દ્રજીત ને બહુ ઠબકો આપે છે વિભીષણ, કારણ કે ઇન્દ્રજીત મોટી મોટી ડીંગો હાંકતો હોય છે, અને એ વખતે હાથ જોડીને એટલું કહે છે કે ખાલી રાવણના માથા ઉપર કાળ નહીં, મને તો સમગ્ર તમામના માથા ઉપર કાળે તમારી બુદ્ધિને પકડી લીધી એવું લાગે છે, એટલા માટે મારી વિનંતી છે જો બચવું હોય તો રામના શરણે જાઓ, અને તમારે ન જવું હોય તો મને તો અમ થો તે મારા મોટા ભાઈ ત્યાગ કર્યો છે એટલે હું રામના શરણે જાઉં છું। અને તુલસીદાસજી જે ચોપાઈ લખે પછી અને ભગવાન કૈલાસપતિ ભવાનીને કહે છે, ભવાની સાધુ અવજ્ઞા તુરત ભવાની, સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કલ્યાણી, સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની, રાવણ જપહિ વિભીષણ ત્યાગા, રાવણ જપહિ વિભીષણ ત્યાગા, વયમુ વિભવ તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની, કર કલ્યાણ અખિલ કે હાની। તુલસીદાસજી કહે છે ને ભગવાન કૈલાસપતિ ભવાનીને કહે છે કે હે ભવાની, અસ કહી ચલા વિભીષણ જબહી, આયુહીન ભયે સબ તબહી, જેવા વિભીષણે કીધું હું રામના શરણે જાઉં છું એની એ જ મિનિટે તમામ રાક્ષસો આયુષથી હીન થયા એટલે મોત નજીક આવી ગઈ। અને ભવાની કેમ ન થાય, સાધુની અવજ્ઞા જ માણસના તમામ કલ્યાણનો નાશ કરી નાખે છે। મોટા મોટા સત્તાધીશોને પણ રખડતા થઈ જવું પડે, ભગવાનના છોકરા હોય ને ગાદીએ બેહીને ગમે એમ સાધુની હારે વ્યવહાર કરે ને એની દશા આજ થાય। સાધુ અવજ્ઞા તુરત ભવાની, તુરત એટલે એની એ જ મિનિટે કર કલ્યાણ અખિલ કે હાનિ, એના કલ્યાણ માત્રની હાનિ થાય। અને પછી લખ્યું રાવણ જબહી વિભીષણ ત્યાગા,
રાવણે જે મિનિટે વિભીષણ નો ત્યાગ કર્યો, ભય વિભવ બિનુ તપ હિન અભાગા, આખી લંકા અભાગી થઈ ગઈ. એનું ઐશ્વર્ય અને વૈભવ અને એનું જે આયુષ એ બધા એનો નાશ થઈ ગયો. અને એ જ વખતે ભગવાન રઘુનાથજીએ બાણ હાથમાં લીધું. અબ મે લંકા કા નાશ કર સકતા હું, કારણ કે મારો એક ભગત હતો ને, એટલે હું લંકા સુધી મારું બાણ મોકલી નહોતો. દુર્યોધને વિદુરનો ત્યાગ કર્યો અને ભગવાન કૃષ્ણ અર્જુનને તૈયાર કર્યા, હવે થા તૈયાર. કારણ કે જેની શરમ હતી ને, એનો તો કૌરવોએ એમનામ ત્યાગ કરી દીધો. અને વિભીષણ આનંદ આનંદ્યો, ભગવાનના શરણે આવે છે, પોતાના મંત્રીઓને લઈ. અને એ વખતે સમુદ્રના હામા કાંઠે ભગવાન છે આકાશમાં, કે આકાશમાં ત્રણ ચાર જણા આવીને ઉભા રહે. સુગ્રીવ આવે ને પછી ભગવાન સુગ્રીવને પૂછે શું કરશું. એટલે જી આપણે બે દિવસ કથાને બાકી છે, બે દિવસમાં સુંદરકાંડ પૂરો થઈ જાય અને આપણી કથા પણ પૂર્ણ થાય. એટલે દાદાના ગુણ ગાતા ગાતા સુંદરકાંડની કથા અતિ સુંદર છે, દાદા પણ અતિ સુંદર છે, દાદાના ચરિત્રો પણ અતિ સુંદર છે, રામ અતિ સુંદર છે, સીતાજી અતિ સુંદર છે. અને જે આપણે બધી કથાઓ સાંભળીએ છીએ એ તમે બધાએ પણ બહુ સુંદર થાવ એવી હું દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. શ્રી કષ્ટ ભંજન દેવ કી જય. બોલો શ્રી કષ્ટ ભંજન દેવની. સુંદરકાંડના અદભુત ચરિત્રો પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને સૌ કોઈને પોતાની સુમધુર શૈલીમાં શ્રવણ કરાવી રહ્યા છે. વાલા ભક્તજનો, સહેજે આપણને એમ થાય કે જે લંકામાં રહેનારા લોકોની હાલત થઈ કે એક હનુમાનજી મહારાજ જય અને શ્રી ગણેશ કરી આવ્યા હતા યુદ્ધના, કામ તો દૂતનું હતું પણ શાસ્ત્રીજીએ જેમ કથામાં આપણને સમજાયું કે ત્રણ પ્રકારના દૂત હોય, એમાં જે ઉત્તમ દૂત હોય એ ભગવાનની આજ્ઞાનું તો પાલન કરે પણ પછી ભગવાનના જે વિચારો ત્યાં ઈમેલથી મળી જાય ને, એને ઈમેલ ખાતું ખોલી અને જોઈ અને એ બધો કાર્યક્રમ પૂરો કરીને પાછા આવે. વિભીષણજીએ કીધું ને કે મને હવે એમ લાગે છે કે કાળે તમારી બુદ્ધિ ગ્રહણ કરી લીધી છે. આવી અનંત દિવ્ય વિભૂષિત કથાઓ દ્વારા આપણને સૌ કોઈને શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજમાં જે ભાવ જગાડી રહ્યા છે, જે પ્રેમ જગાડી રહ્યા છે, એવી સુમધુર વાણીને, પૂજ્ય શાસ્ત્રીજીની વાણીને એકવાર જોરદાર તાલીઓના સાથે વધાવી લઈશું. ભાગ્યશાળી છીએ આપણે સૌ કોઈ કે સંતો આટલી પ્રેમથી આપણને દાદાની કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. પણ કઈક કૃપા દાદાની આપણા સૌ કોઈ ઉપર હશે, હજારો લોકોના વિચારો અહીં સંસ્થાનમાં આવી રહ્યા છે કે હજી આ કથા ચાલતી જ રહે. મને એમ થાય કે આમ નામ છોકરા હોઈ જતા હોય ને વગર મહેનતે તો પછી કથા કરે રાખો ને એમ. ઘણાની બાયુ સીધી થઈ જતી હોય, ઘણાના ભાઈઓ સીધા થઈ જતા હોય, ઘણાનું ગોઠવાઈ જતું હોય, ઘણાને સમાધાન મળી જતું હોય. તો હવે ભેખ લીધો છે, પરોપકાર કરવા જ લીધો, કે આપણે બધાને ઘેરે જઈને 10-10 લાખ મૂકી આવશું તો એ તો 10 દાડામ વાપરી નાખવાના, એમાં કાંઈ ભલું થવાનું નહીં. પણ શાસ્ત્રીજીનો જે સ્વભાવ છે પરોપકાર, અહીં સંતોએ બધાએ વ્યુઅરોની વાત કરી કે લોકો જોનારા છે, અમને હજી ઈચ્છા છે, એટલે આપણને સૌ કોઈને 2 દિવસ આપ્યા છે. એ 2 દિવસ કથાના નહીં સમજતા પણ આપણા સુધરવા માટેના 2 દિવસ છે એમ સમજી અને
બધાય પોતપોતાના સ્વભાવોનો ત્યાગ કરી જે ભગવાનને ગમે, જે શાસ્ત્રમાં ભક્તોના લક્ષણ લેખા છે એવા સ્વભાવ કરજો. બાલા ભક્તજનો, જે હરિપ્રકાશ સ્વામીજીની જે એપ્લિકેશન છે, જે ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, એના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ કોઈ ડેઇલી એમના સુવિચારો, એમનામાં ભગવાને જે પ્રેરેલા વિચારો શાસ્ત્રોમાંથી, હવે કથા કરે ત્યાં સુધી તો આપણને બોલીને સંભળાવે કે આજે આવું સરસ મને વાંચવામાં આવ્યું હતું, ગઈકાલે આવું સરસ વાંચ્યું હતું એ તમને સંભળાવું છું, પણ હવે બે દિવસ પછી આપણને કથા ન સંભળાવે એટલે આપણે જૂની જૂની કથા સાંભળવી પડે, પણ એની સાથે એ ગ્રંથોના સુવિચારો તમને આ સોશિયલ મીડિયા દ્વારા મળી રહેશે. માટે એ એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કરી અને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, અને ભાગવત આદિક જે સ્વામીજીની કથા એને આપ સાંભળતા હશો. પણ આનંદના સમાચાર એ છે કે લોકડાઉન 2માં જે દાદાનું સ્તોત્ર છે, નીતિ પ્રવીણ સ્તોત્ર, અને એ સ્તોત્ર ઉપર 15-16 દિવસ જે શાસ્ત્રીજીએ કથા કરી, ખૂબ લોકોનો પ્રેમ એમણે જીતો છે, લોકોનો ભાવ ખૂબ હતો, અને એ ભાવ જોઈ અને એ ભાવને ન્યાય આપવા માટે એ કથાને પુસ્તકના રૂપમાં અહીં સાળંગપુર ધામથી ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે. અત્યારે એના 3 જે પાર્ટ છે એનું લેખન કાર્ય થઈ ચૂક્યું છે, અને આગળનું જે કાર્ય છે એ પણ થોડા દિવસોમાં પૂર્ણ થશે, અને આપ સૌ કોઈ તમારા ઘરે એ નીતિ પ્રવીણ સ્તોત્ર, જેમાં હનુમાનજી મહારાજના પરાક્રમ, ભગવાનની ઉપર દાદાને કેવો પ્રેમ હતો, અને શા માટે આપણે આ સ્તોત્ર ગાઈએ, અને ધર્મ દાદાએ શા માટે જંગલમાં રહી અને હનુમાનજી મહારાજને રીઝવવાનો પ્રયત્ન કર્યો, અને દાદા રાજી થઈને શું કરે, આવી વિવિધ ઘટનાઓથી સભર એ નીતિ પ્રવીણ સ્તોત્રની કથા એ આપણને પુસ્તકના રૂપમાં પણ પ્રાપ્ત થશે. એકવાર જોરદાર તાલીઓથી આ લેખનકર્તા અને પ્રકાશકશ્રીને પણ વધાવી લઈશું. આવો ભક્તો, આજે દૈનિક કથામાં જે અમારા ખાનલીવાળો પરિવાર ગુરુદેવના આશીર્વાદથી હર હંમેશને માટે અહીં સંતોના વચને સેવા કરતા હોય, ત્યારે એમની માટે પ્રાર્થના કરીએ કે દાદા એમના તમામ શુભ સંકલ્પો પૂર્ણ કરે, દાદાની હંમેશા એમની ઉપર નજર રહે, અને બરાબર તમે એમ ન સમજતા શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો એટલે પતી ગયો, પણ આવતીકાલે ફરીવાર આપણે 9:15 યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી, જ્યારે બોનસમાં 2 દિવસ મળ્યા જ છે તમને સૌ કોઈને, ત્યારે ભાવથી અને બીજા ઘણાયને એમાં આમંત્રિત કરી અને કથાનું શ્રવણ કરીએ અને કરાવીએ. તો મળીએ આવતીકાલે બરાબર સાંજના 9:15. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. સ્વામિનારાયણ.